जीसीईआरटी તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ દ્વારા બીઆરસી ભવન માણાવદર આયોજિત માણાવદર તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2023 નું આયોજન સાડંગ પીપળી પ્રાથમિક શાળામાં યોજાયું હતું। આ તકે બીઆરસી કોઓર્ડિનેટર વિરેન્દ્રભાઈ ભાટુ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુરભાઈ કનેરિયા, કેડાવણી નિરીક્ષક મિતલભાઈ ગરેજા, શ્યામલભાઈ શુકલ, બટુકભાઈ સોલંકી, પ્રભાતભાઈ ડાંગર, ભરતભાઈ કંડોરિયા, હિતેશભાઈ મકવાણા, પુનિતભાઈ સૌસાણી સહિતનાઓએ દીપ પ્રાગટ્ય કરીને આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું। આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં માણાવદર તાલુકાની 40 થી વધુ પ્રાથમિક શાળાઓના બાળકોએ પોતાની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। ત્યારે આ કૃતિઓમાં થર્મલ પાવર અને ઇલેક્ટ્રિસિટી થર્મલ પાવર સ્ટેશન, પ્લાસ્ટિક પોલિમર કચરાયુક્ત રોડ, ખાદ્ય પદાર્થમાં ભેળસેળ ચકાસવી, ગાય આધારિત ખેતી, ઓટોમેટિક લાઇટ, ગણિત ગમત સહિતની અનેક કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ વિવિધ કૃતિઓ માણાવદર તાલુકાની ખાનગી અને સરકારી પ્રાથમિક શાળાના બાળકોએ નિહાળી હતી। આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અલગ અલગ વિભાગ દ્વારા પ્રથમ નંબર મેળવનાર આંબલિયા પ્રાથમિક શાળા, સમેગા પ્રાથમિક શાળા, ખડિયા પ્રાથમિક શાળા, કતકપરા પ્રાથમિક શાળા અને સાડંગ પીપળી પ્રાથમિક શાળાની કૃતિઓને જિલ્લા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે। આ પ્રદર્શનને સફળ બનાવવા સરપંચ કાંતિભાઈ મારુ, સાડંગ પીપળી પ્રાથમિક શાળાના આચાર્ય પ્રિતેશભાઈ સાપરિયા, સમિતભાઈ ભાલોડિયા, યોગિતાબેન ભટ્ટ, હેતલબેન ભલાણી, મિતલબેન ઝાલાવાડિયા સહિતના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી। મારું નામ ભાટુ વિરેન્દ્ર પરબતભાઈ, બીઆરસી કોઓર્ડિનેટર માણાવદર। અમારે જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ પ્રેરિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું, જે અમારા તાલુકાની સાડંગ પીપળી મુકામે ગોઠવવામાં આવ્યું, જેમાં અમારા તાલુકાની અલગ અલગ શાળાઓમાંથી 40 જેટલી કૃતિઓ મૂકવામાં આવી। અત્યારે આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું કેટલું મહત્વ છે એ અત્યારે બધા જાણે છે। એના માટે નાના નાના બાળ વૈજ્ઞાનિકો તૈયાર થાય અને ભવિષ્યમાં પણ એ પ્રગતિ કરે એના માટે જે આ આયોજન કરવામાં આવે છે, તેમાં માણાવદર તાલુકાનું સાળંગ પીપળી ગામે આયોજન કર્યું, એમાં ગામ લોકો, એસએમસીના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો તથા સરપંચ બધાનો સાથ સહકાર મળી રહ્યો છે, જેમાં અલગ અલગ ખાનગી શાળા અને પ્રાથમિક શાળાઓમાંથી અંદાજે 1000 બાળકો પ્રદર્શન નિહાળવા પણ આવ્યા, અને જે કૃતિઓ લઈને બાળકો આવ્યા હતા તેમાં ખડિયા, સમેગા, કતકપરા, આંબલિયા, સાળંગ પીપળી આવી અનેક કૃતિઓ ખૂબ સરસ મજાની જોવામાં આવી અને એનો દરેક વિભાગમાં પ્રથમ નંબર પણ આપવામાં આવ્યો। આ બધા બાળકોને પ્રોત્સાહન પૂરું કરવા માટે બધાને ઇનામ અને પ્રમાણપત્રનું વિતરણ પણ કરવામાં આવ્યું। આ અમારો આયોજન 11/10/2023 થી 12/10/2023 સુધી હતું, જે આજે 4 વાગે પૂર્ણ કરવામાં આવ્યું। આભાર।